કેમ છો દોસ્તો, મજામાં? વેદ મૈયા કેરિયર એકેડેમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે SBI બેંક માઇનર એકાઉન્ટ વિશે વાત કરવાના છીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે ગૂગલનું એક પેજ તમારી સામે ખુલ્લું છે અને ત્યાં મેં લખ્યું છે SBI બેંક માઇનર એકાઉન્ટ. તો મિત્રો, SBI બેંક માઇનર એકાઉન્ટ શું છે એ આજે આપણે આ વેદ મૈયા કેરિયર એકેડેમી દ્વારા જાણીશું. મિત્રો, એજ્યુકેશનની સાથે સાથે અમે તમારા માટે બેન્કિંગના વિડીયો પણ મૂકી રહ્યા છીએ, જેથી તમે બેન્કિંગની કોઈ પ્રશ્ન હોય તમને પૂછી શકો છો અને માહિતી પણ મિત્રો લઈ શકો છો. તો મિત્રો, આજે આપણે SBI માઇનર એકાઉન્ટ વિશે વાત કરવાના છીએ. ઓપન સેવિંગ એકાઉન્ટ ફોર માઇનર ઓનલાઈન વિશે વાત મિત્રો એ કરવાના છીએ. તો અહીં મિત્રો તમને માઇનર એકાઉન્ટની સમજ મળશે કે કઈ રીતે તમે ખાતું ખોલાવી શકો છો. મિત્રો, જેવું જ ક્લિક કર્યું એવું તરત તમે જોઈ શકો છો કે અહીં SBI એકાઉન્ટ ફોર માઇનરનું એક પેજ તમને અહીં ઇન્ટરફેસ જોવા મળે છે, જે બેંકનો પર્સનલ ઇન્ટરફેસ છે મિત્રો. તો મિત્રો, આજે આપણે SBI એકાઉન્ટ ફોર માઇનર વિશે માહિતી મેળવીશું. તો અહીં તમે જોઈ શકો છો SBI એકાઉન્ટ ફોર માઇનરનું એક પેજ તમારી સામે ખુલી ગયું છે. કેમ માઇનર એકાઉન્ટ તમે ખોલાવી શકો છો? તો મિત્રો, તમારા બાળકો જો સેવિંગનું મહત્ત્વ સમજાવવું હોય તો તમે આ ખાતા દ્વારા બાળકને સેવિંગનું મહત્ત્વ સમજાવી શકો છો. સાથે સાથે મિત્રો વાત કરીએ આપણે તો બાળકોની શિષ્યવૃત્તિ પણ આ ખાતામાં જમા થાય છે. તો મિત્રો, તમે બાળકો માટે SBIના સરસ સગવડનો લાભ લઈ શકો છો મિત્રો. તો મિત્રો, SBIની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે પહેલા કદમ અને પહેલી ઉડાન નામના બે એકાઉન્ટ અહીં SBI ખોલે છે. મિત્રો, જો તમારું બાળક 1-10 વર્ષની અંદર હોય તો તમે પહેલા કદમમાં ખાતું ખોલાવી શકો છો અને પહેલી ઉડાન છે એ 10-18 વર્ષની અંદરના બાળકો માટે છે. તો મિત્રો, આ સરસ મજાના બે એકાઉન્ટ છે કે જેની માહિતી આજે આ વિડીયો દ્વારા તમને મળવાની છે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આજનો વિડીયો. તો પ્લીઝ મિત્રો, તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વિડીયોની શરૂઆતમાં જ હું તમને કહી દઉં કે આપણે આ બેંકના ફીચર્સ વિશે વાત કરીશું. તો સરસ મજાના ફીચર્સ છે. SBI એ ભારતની બહુ સરસ અને મોટી બેંક છે. તો મિત્રો, પહેલી જ ફીચરની વાત કરીએ તમે જોઈ શકો છો કે મંથલી એવરેજ બેલેન્સ નોટ રિક્વાયરેબલ. તો એવરેજ બેલેન્સ છે મિત્રો, તમારે મેન્ટેન કરવાનું રહેતું નથી. તો મિત્રો, આ બહુ સરસ મજાની વાત છે. અમુક પ્રાઇવેટ બેંકો છે એમાં તમારે મંથલી એવરેજ બેલેન્સ જે છે એ રિક્વાયર કરવું પડતું હોય છે, મેન્ટેન રાખવું પડતું હોય છે. મિત્રો, મેક્સિમમ બેલેન્સની વાત કરીએ તો તમે 10 લાખ સુધી મેક્સિમમ બેલેન્સ આ ખાતામાં રાખી શકો છો. મિત્રો, તમને ચેકબુકની સુવિધા પણ આ ખાતામાં મળી જાય છે. સાથે સાથે તમને મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને ચેકબુક બધી જ સુવિધાઓ આ ખાતામાં મળે છે. તો મિત્રો, પહેલા કદમની વાત કરીએ. એકવાર ફરી જણાવી દઉં કે મિત્રો, પહેલા કદમ ખાતું છે 1-10 વર્ષના બાળકો માટે છે. તો એમાં ચેકબુક છે મિત્રો તમને મળે છે. મિત્રો, તમારે મોબાઈલ નંબર અંદર આપવો પડે છે અને સ્પેશિયલ ડિઝાઇન પર્સનલાઇઝ્ડ ચેકબુક તમને મળે છે. મિત્રો, આની ખાસ ડિઝાઇનવાળી ચેકબુક એ બેંકે તમારા માટે બનાવી છે કે જેમાં તમને 10 ચેક મળે છે, જે ગાર્ડિયનના નામે, તમારા વાલીના નામે ઇસ્યુ હોય છે. મિત્રો, તમારા નામે હોતું નથી, કારણ કે તમે અથવા તમારું બાળક છે એ 1-10 વર્ષનું છે. સાથે સાથે આપણે હવે મિત્રો પહેલી ઉડાનની વાત કરીએ તો પહેલી ઉડાનનું જે ખાતું છે એમાં પણ ચેકબુક મળે છે, પણ એમાં તમે યુનિફોર્મલી સાઇન કરી અને પોતે સાઇન કરી અને આ ચેકબુક લઈ શકો છો, પૈસા ઉપાડી શકો છો. હવે મિત્રો, પહેલા કદમ અને પહેલી ઉડાનમાં ટ્રાન્ઝેક્શનની વાત કરીએ મિત્રો, તો તમે પર ડે છે એ વિથડ્રો 5000 રૂપિયા વિથડ્રો પહેલા કદમમાં કરી શકો છો. એવી જ તમે જોઈ શકો તો પહેલા કદમમાં પણ, પહેલી ઉડાણમાં પણ તમે 5000 રૂપિયાનો જે વિથડ્રો રોજનું કરી શકો છો. મિત્રો, આગળ મિત્રો આપણે માહિતી મેળવીએ તો મોબાઈલ બેન્કિંગની વાત કરીએ તો મોબાઈલ બેન્કિંગમાં તમે જોઈ શકો છો કે તમે બિલ પેમેન્ટ, ટોપ UPS, ટોપ અપ્સ, બિલ પેમેન્ટ અને ટોપ અપ્સ પર ડેનું ટ્રાન્ઝેક્શન મિત્રો 2000 પહેલા કદમમાં કરી શકો છો. એ જ રીતે તમે જુઓ તો પહેલી ઉડાણમાં પણ તમે જે છે એ બિલ પેમેન્ટ્સ અને ટોપ અપ્સ છે 2000 કરી શકો છો. પણ મિત્રો, એ પહેલી ઉડાણમાં તમને IMPSની સુવિધા અલગથી આપવામાં આવે છે. મિત્રો, ઓટો સ્વીપ ફેસિલિટીની વાત કરો તો પહેલી ઉડાણમાં તમે જે મિનિમમ છે 20000 સ્વીપ ઇન મલ્ટિપલ ₹1000 વિથ અ મિનિમમ ઓફ ₹10000 કરી શકો છો. મિત્રો, અહીં મિત્રો નેટ બેન્કિંગની વાત કરીએ આપણે તો નેટ બેન્કિંગની સુવિધા પણ તમને મળે છે. તો પહેલા કદમની વાત કરીએ મિત્રો તો નેટ બેન્કિંગની વાત કરીએ તો પર ડે ટ્રાન્ઝેક્શન લિમિટ છે એની 5000 છે. અને સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે પહેલી ઉડાનમાં પણ તમે જુઓ તો એ પણ પર ડેનું જે ટ્રાન્ઝેક્શન છે એ 5000 તમે કરી શકો છો.
હવે મિત્રો એ તમે વાત આ તો વાત કરી આપણી ફીચર્સની, હવે આપણે એલિજિબિલિટીની વાત કરીએ તો તમે આ બેંકમાં ખાતું ખોલવા માટે એલિજિબલ છો કે નહીં એ પણ બહુ મહત્ત્વની વાત છે. તો ચાલો મિત્રો આપણે એલિજિબિલિટી વિશે વાત કરીએ. તો મિત્રો પહેલા કદમ છે કે જે ખાતું 1-10 વર્ષના બાળકો માટે છે, માઇનર ઓફ એની એજ, દિસ એકાઉન્ટ વિલ બી જોઇન્ટલી ઓપન્ડ વિથ ધ પેરેન્ટ્સ અને ગાર્ડિયન. તો મિત્રો આ એકાઉન્ટ છે એ તમે જોઇન્ટલી પેરેન્ટ્સ અથવા ગાર્ડિયન સાથે ઓપન કરાવી શકો છો. મિત્રો પહેલી ઉડાનની આપણે વાત કરીએ તો એ છે 10 વર્ષના ઉપરના બાળકો માટે અને 18 વર્ષની અંદરના બાળકો માટે. તો એ યુનિફોર્મલી સાઇન કરી અને ખાતું ખોલાવી શકે છે. પણ હા મિત્રો, બંને એકાઉન્ટમાં પેરેન્ટ્સની કેવાયસી તો ફરજિયાત છે. આગળ વાત કરીએ તો મિત્રો એ પહેલા કદમની વાત કરીએ તો પહેલા કદમમાં તમે જોઈ શકો છો કે જોઇન્ટલી વિથ ધ પેરેન્ટ્સ એન્ડ ગાર્ડિયન એન્ડ સાઇન બાય પેરેન્ટ્સ એન્ડ ગાર્ડિયન. તો મિત્રો ખાતું પેરેન્ટ્સ અને ગાર્ડિયનથી જોઈન્ટ ખુલે છે અને સાથે સાથે પેરેન્ટ્સ અને ગાર્ડિયનની સાઇન પણ જોઈએ છે. અને પહેલી ઉડાણમાં તમે જુઓ તો સાઇન્ડલી ઓપરેટેડ, તો બાળક પોતાની સહી જાતે કરી અને ખાતું ઓપરેટ કરી શકે છે. હવે મિત્રો આપણે કેવાયસીની વાત કરીશું કે કેવાયસીમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. તો કેવાયસી જોતાં તમને ખબર પડશે કે શું શું ડોક્યુમેન્ટ તમારે લાવવા પડશે. તો પહેલા કદમમાં તમે જોઈ શકો છો કે ડેટ ઓફ બર્થ પ્રૂફ ઓફ ધી માઇનર, બાળકનું જન્મનું પ્રમાણપત્ર મિત્રો ખાસ તમારે લાવવું પડશે. અને સાથે સાથે કેવાયસી ઓફ ધી પેરેન્ટ્સ, બાળકની કેવાયસીની પણ તમારે અહીં જરૂર પડે છે. તો બાળકના અને બાળકના કેવાયસી સાથે પિતાનું કેવાયસી જોઈએ છે. એટલે મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે અહીં પિતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે ફોટોઝની જરૂર પડશે. મિત્રો પહેલી ઉડાણમાં તમે જોઈ શકો છો કે ડેટ ઓફ બર્થ પ્રૂફ ઓફ ધી માઇનર, જે બાળક છે 10-18 વર્ષનું એનું ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ જોઈશે. અને સાથે સાથે આમાં પણ મિત્રો પેરેન્ટ્સની કેવાયસી તો જોઈશે જ. હવે મિત્રો અધર ફ્યુચર્સની આપણે વાત કરીએ તો અધર ફ્યુચર્સમાં તમે જોઈ શકો છો કે ઇન્ટરેસ્ટ રેટ્સ આર એપ્લિકેબલ ટુ સેવિંગ બેંક એકાઉન્ટ કેલ્ક્યુલેટ ઓન ડેઇલી બેલેન્સ. તો જે સેવિંગ એકાઉન્ટ્સમાં કેલ્ક્યુલેટ થઈ અને ડેઇલી બેલેન્સ તમને છે એના ઉપર તમને ઇન્ટરેસ્ટ રેટ મળે છે. અને મિત્રો આ ખાતું છે તમે SBIની કોઈ પણ બ્રાન્ચમાં એકાઉન્ટ નંબર ચેન્જ કરાવ્યા વગર તમે ટ્રાન્સફર કરાવી શકો છો. નોમિનેશન ફેસિલિટી અવેલેબલ છે મિત્રો, એ તમને નોમિનેશન ફેસિલિટી પણ મળી જાય છે. અને સ્પેશિયલી ડિઝાઇન્ડ બ્રાન્ડેડ પાસબુક ઇશ્યુડ ફ્રી ઓફ ચાર્જિસ. તો જે મિત્રો સ્પેશિયલ ડિઝાઇન્ડ પાસબુક પણ તમને મળે છે, ચેકબુકની સાથે પાસબુક પણ છે એ ફ્રી ઓફ ચાર્જિસ છે. એનો પણ મિત્રો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. અહીં આગળ જોઈશું મિત્રો ઇન્ટરકોડ ચાર્જિસ નીલ છે ફોર ટ્રાન્સફરેબલ ટ્રાન્ઝેક્શન. તો ટ્રાન્સફરેબલ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરકોડ ચાર્જિસ પણ તમને મિલ આપવામાં આવે છે. મિત્રો એવી આશા રાખું છું કે તમને મારો આ વિડિયો ગમ્યો હશે, ખૂબ જ પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મિત્રો અમારી ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એ તેથી અમે તમારા માટે એજ્યુકેશનની સાથે સાથે બેન્કિંગના વિડીયો પણ મૂકી શકીએ. થેન્ક યુ.